મહત્વના સમાચાર જૂનાગઢથી સામે આવી રહ્યા છે. જૂનાગઢમાં ગોરખનાથ આશ્રમ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું છે. ગોરખનાથજી વિરુદ્ધ ટિપ્પણી મુદ્દે આવેદન પત્ર આપવામાં આવ્યું છે. વડતાલ મંદિરના સ્વામી દ્વારા કરાયું હતું વિવાદિત નિવેદન, તો મોટી સંખ્યામાં નાથ સંપ્રદાયના અનુયાયીઓએ આ પ્રસંગે હાજર રહ્યા છે. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જૂનાગઢમાં ગોરખનાથ આશ્રમ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું છે. ગોરખનાથજી વિરુદ્ધ ટિપ્પણી મુદ્દે આવેદન પત્ર આપવામાં આવ્યું છે. સ્વામી દ્વારા વિવાદિત નિવેદન, વડતાલ મંદિરના સ્વામી દ્વારા વિવાદિત નિવેદન કરવામાં આવ્યું હતું, તો મોટી સંખ્યામાં નાથ સંપ્રદાયના અનુયાયીઓ હાજર રહ્યા છે. પોતાના મંતવ્યમાં સવારમાં ચાર દિવસ પહેલા એવું વક્તવ્ય આપ્યું કે ગેબીનાથ કાનફટો, ગેબીનાથ રાક્ષસ, ગેબીનાથ શિંગડાવાળા પશુ સમાન અને ગેબીનાથ પરંપરાના જ આ બધા પૂર્વજો પાછા આવ્યા, એવી રીતે નાથ સંપ્રદાય ઉપર અભદ્ર ટિપ્પણી કરી બ્રહ્મ સ્વરૂપે, અને એને કારણે સમસ્ત નાથ સંપ્રદાયને ખૂબ જ દુઃખ થયું છે. આ બ્રહ્મ સ્વરૂપને ખબર જ હતી કે હજી સાળંગપુરમાં હનુમાનજી વિશે અને બીજા સ્વામીએ જ્યારે સીતા વિશે ટિપ્પણી કરી છે, કુંડળમાં સ્વામીજીને સ્વામી હનુમાનજીને પણ અયોગ્ય રીતે બેસાડી દીધા છે. સ્વામીજીના સેવક હનુમાનજી હતા નહીં અને હનુમાનજીને નામે જ આ સંસ્થાઓ રોટલા શેકીને ખાઈ રહી છે, છતાં પણ જ્યારે કોઈ આ વાતને ધ્યાન ના આપ્યું ત્યારે ભવનાથમાં ગોરખનાથ આશ્રમ દ્વારા ગોરખનાથ આશ્રમના સમસ્ત સેવક સમુદાય અને સૌરાષ્ટ્રના સમસ્ત સાધુ સંતોએ, છત્રી સમાજ, કાઠી સમાજ, પ્રજાપતિ સમાજ, અન્ય સેવક સમુદાયે ના કાને જ્યારે આ વાત ગઈ અને અમને ખબર પડી ત્યારે સૌએ કાયદાકીય દ્રષ્ટિએ પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપ્યા છે, અરજી કરી છે, અને અત્યારે જ્યારે અમે કલેક્ટર શ્રી જૂનાગઢને આવેદન આપી રહ્યા છીએ ત્યારે અમે એક ન્યાયની માગણી કરીએ છીએ.